ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति द्विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मंगलाचरण। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरं गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। તો 73માં શ્લોકમાં કહેવામાં આવ્યું, યદ બોદ્ધવ્યમ તવ ઇદાનીમ આત્માનાત્મ વિવેચનમ્। તો બધી ભૂમિકા રચ્યા પછી ગુરુજી શિષ્યને કહે છે કે હવે જે વાસ્તવમાં જાણવાનું છે, તો જાણવા માટેની બધી પૂર્વ તૈયારી થઈ ગઈ, શિષ્યના પક્ષે યોગ્યતા હોય એ યોગ્યતાનું વર્ણન થયું અને એ યોગ્યતાને પ્રાપ્ત આ શિષ્ય છે એ પ્રકારે પણ કહેવામાં આવ્યું। તદ પછી ત્યાર પછી ગુરુ ઉપસદનમ એટલે ગુરુજીને પ્રાપ્ત કરવા, ગુરુજીનું શરણ લેવું, એનું પણ વર્ણન કરવામાં આવ્યું। ગુરુજી કેવી રીતે શિષ્યનો આદર કરે છે, એને આવકારે છે, એને આશ્વાસન આપે છે, એને અભય પ્રદાન કરે છે, એ વર્ણન થયું। તદુપરાંત ગુરુજીએ શિષ્યની પ્રશંસા કરી, શિષ્યના પ્રશ્નની પ્રશંસા કરી। એ પ્રશ્ન પરથી પ્રશ્ન કરનાર છે એ પ્રગટ થાય ને, એટલે પ્રશ્ન પરથી જ ગુરુજીએ શિષ્યને કહ્યું ધન્યોસી કૃતકૃત્યોસી, તો ધન્ય છે કૃતકૃત્ય છે, પાવિતમ તે કુલમ ત્વયા, તારા પ્રશ્ન પરથી જ બહુ સ્પષ્ટ થાય છે કે કયા પ્રકારની માનસિક સ્થિતિ તું ધરાવે છે, કયા પ્રકારની ઝંખના તું ધરાવે છે, શું તારા માટે મહત્વનું છે એ તારા પ્રશ્ન પરથી જ સ્પષ્ટ થાય છે। તેથી હવે હું જે કહેવાનું છું એ તું સાવધાનીથી એકાગ્ર ચિત્તથી સાંભળ, અને છે આત્મ અનાત્મ વિવેચન, વિવેચનમ કહો, વિવેક કહો, જુદા કરવા કહો। આમ જાણે કે આત્મા અને અનાત્મા આપણા જીવનમાં ભેગા મળી ગયા છે, ગઈકાલે આપણે કહ્યું ખરેખર ભેગા મળી શકે નહીં, પરંતુ ભેગા મળવાની આ પદ્ધતિ આ પ્રકારની છે કે જે વાસ્તવમાં અનાત્મા છે, જેમ કે દેહ એને આત્મા એટલે કે હું માનવામાં આવે છે। આમ તો
જરાક વિચાર કરીએ તો સ્પષ્ટ થાય કે આ દેહ તો હું ના જ હોઈ શકાય. વારંવાર આપણે આ દેહને મારો મારો હાથ, મારો પગ, મારું માથું, મારું શરીર એમ કહેતા જ હોઈએ છીએ. આમ શરીર નહીં કે દેહને જ્યારે મારું કહું ત્યારે મારા મનમાં એવો સ્પષ્ટ ખ્યાલ હોય છે કે એ તો એનો હું માલિક છું, દેહને ધરાવનાર હું છું, દેહ હું નથી, એવું મારા મનમાં જે પ્રકારની સમજ છે એ આ રીતે પ્રગટ થતી હોય છે જ્યારે જે દેહને મારું કહું. જે કોઈ પુસ્તકને મારું કહું ત્યારે સ્પષ્ટ છે કે હું તો પુસ્તકને ધરાવનાર છું, પુસ્તક નથી. તેમ ઘણી વાર મારું મન એમ કહેતા હોઈએ છીએ, મારું મન ઠેકાણે છે, ઠેકાણે નથી વગેરે. આમ ક્યારેક ક્યારેક આ દેહ છે, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ એનો આ જે સમૂહ છે, સંઘાત છે, જે ખરેખર તો આપણને વ્યવહારમાં ડાફવામાં આવ્યો છે. એ કહ્યું તે પ્રમાણે એ તો વેશ છે, જે વેશ ધારણ કરીને આત્મા પ્રગટ થયેલો છે. અને વેશ હોય તો જ રંગમંચ પર અભિનય થઈ શકે. એટલે અભિનેતા જેવો છે તેવો તો રંગમંચ પર આવે નહીં, કોઈને કોઈ વેશ ધારણ કરીને આવે. તેવી રીતે આત્માદેવ પણ આવો વેશ ધારણ કરીને આવ્યા છે. પછી શું ગડબડ થઈ ગઈ એ ભગવાન જાણે. જાણે કે ભગવાને આ બધું ઉત્પન્ન તો કર્યું નામ રૂપ, નામાયણ કૃત અભિવદન યદાસ્તે, એમણે નામ રૂપ પ્રગટ કરીને પછી એમાં અહમભાવ કોઈક રીતે ધારણ કરી લીધો. એવું આપણી સમજાવવાની આ રીત છે. કંઈક આપણે વાર્તા કથા તો કહેવી પડે ને. કોઈકે બી જાણી જોઈને તમે ખાડામાં શું કામ પડો છો? કોઈ જાણી જોઈને ક્યારે કારાવાસમાં જેલમાં જાય ખરું? જાણી જોઈને કોઈ બેડીઓ હાથમાં પહેરાવડા હોય ના પહેરાવે? એવું જ કંઈક થવું જોઈએ. જાણી જોઈને જાણે કે આત્માએ દેહમાં અહમભાવ કર્યો, એનું નામ અવિવેક. કે આત્મા અનાત્મા ભેગા થઈ ગયા છે, પણ અનાત્માનાં આત્મભાવ હોવો, અહમભાવ હોવો, એવું આપણા જીવનમાં પ્રવર્તમાન છે. એ પરથી આ બધી કથા કહેવામાં આવે. કઈ રીતે સમજાવવું જોઈએ? આવી રીતે સમજાવે. સર્વાણી રૂપાણે વિચિત્ર ધીરહ નામાન કૃત્વા, જેણે પરમાત્માએ આ બધા રૂપ પહેલાં સર્જ્યા અને એ દરેક નામ ધારણ કર્યું. તત્ સૃષ્ટવા તદેવાનો પ્રાવેશત, એણે આ વેશનું સર્જન કર્યું અને પછી એણે વેશમાં પ્રવેશ કર્યો, એટલે કે અહમભાવ ધારણ કર્યો. અત્યારે આપણા જીવનમાં જે પરિસ્થિતિ પ્રવર્તમાન છે એને સમજાવવા માટે આ પ્રકારે કથા કહેવામાં આવે છે. એવી કલ્પના ના કરે કે જે શરૂઆત થઈ અને આ બધું કર્યું અને ભગવાને વિચાર કર્યો આ બધું મેં સર્જ્યું છે, લાવવામાં પ્રવેશ કરવું વગેરે, એવું હશે આપણે ખબર નથી. પણ આ પ્રકારની કથા દ્વારા કે વર્ણન દ્વારા અત્યારે આપણા જીવનમાં જે પ્રવર્તમાન છે એનું સુંદર રીતે વર્ણન કર્યું, એટલે આપણે વાત બરાબર છે. એટલે આવું કેમ છે આપણા જીવનમાં એવો જે પ્રશ્ન થાય ને, એનું કંઈક ઉત્તર તો મળવો જોઈએ ને. આમ કેમ સ્વામી, શું કેમ આવું? જો એણે જ આવું કર્યું, ભગવાને જ આવી ઈચ્છા કરી, શું કામ આવ્યા હતા? એણે જ ઈચ્છા કરી, એણે જ આવું સર્જન કર્યું, એ જ મેં પ્રવેશ કર્યો, અહમભાવ ધારણ કર્યો, અને હવે પોતે બધા નામ ધારણ કરીને હું દેવદત્ત છું, વિશ્વામિત્ર વગેરે એમ કરીને જાહેર કર્યો છે પોતાની જાતને. એટલે આપણે ખબર, વાત તો બરાબર છે. અત્યારે આ સ્થિતિ છે, આપણે કરવાનું શું? તો અહમભાવ જે એણે ધારણ કર્યો છે એમાંથી મુક્ત થવાનું.
ટૂંકમાં આ પરાક્રમ તો ભગવાને કર્યું, આત્માએ કર્યું, અને આપણને પછી છોડ્યા કે ભાઈ તમે હવે આને ઉકેલા. એ ઉકેલવાનો આપણે છે. તો કેવી રીતે અનાત્માવાં આ જે આત્માભાવ છે એમ કે મુક્ત થવું, અનાત્માને અનાત્મરૂપે જાણવું સ્પષ્ટ રીતે. તો આપણે જોઈએ કે આ તો ખોટી વાત, ખોટું થઈ રહ્યું છે, તો આપણે છોડી દઈએ એને. એટલે હવે ગુરુજી કહે છે કે આત્મા અનાત્મ વિવેચનમ, હું તેને વિવેચન અથવા જુદા કરીને કહીશ કે અનાત્મા શું છે અને તેથી અને આત્મા શું છે. જે તું અનાત્માને અનાત્મા તરીકે ઓળખે અને આત્માને આત્મા તરીકે ઓળખે. ભલે કહ્યું આત્મા અનાત્મ કહેવાય, આત્મા અનાત્મ વિવેચનમ, આત્મા અને અનાત્માને જુદા પાડવાનું. પણ પદ્ધતિ એવી છે કે પહેલાં અનાત્માને અનાત્મા તરીકે જુદો પાડે છે, પછી આત્મા. એટલે પહેલાં અનાત્માને અનાત્મા તરીકે ઓળખવો, પછી આત્માને આત્મરૂપે ઓળખવો સરળ બને. અનાત્માને ઓળખવો સરળ છે કે અનાત્મા છે. એટલે પહેલાં અનાત્મા કોને કહેવાય એ સમજાવે છે. શરૂઆતમાં આ પદ્ધતિ અપનાવે છે કે શરીર અત્ર અર્થાત સ્થૂળ સૂક્ષ્મને કારણ આપણો શરીર છે એને આ રીતે ત્રણ વિભાગમાં એને વહેંચવામાં આવ્યું. એ તો સમજવામાં આવ્યું કે આજે આપણે અનુભવીએ છીએ, જોઈએ છીએ, આપણે ઇન્દ્રિયો દ્વારા આપણે જેનો અનુભવ કરીએ છીએ એને સ્થૂળ શરીર કહેવામાં આવ્યું. સ્થૂળ એટલે જે જ્ઞાનેન્દ્રિયોના અનુભવનો વિષય હોય એને સ્થૂળ કહેવામાં આવે. તો શરીર આપણું છે, આપણે આંખોથી જોઈ શકીએ, કાનથી સાંભળી શકીએ, ત્વચાથી સ્પર્શી શકીએ વગેરે, આ બધી જ્ઞાનેન્દ્રિયોનો વિષય છે, આ સ્થૂળ શરીર છે. વેદાંત શાસ્ત્ર એમ પણ સમજાવે છે કે સ્થૂળ શરીર જીવંત છે. આ સ્થૂળ શરીરમાં જે જીવંતતા છે, ચેતનતા છે, એની પોતાની નથી પરંતુ ઉછીની લીધેલી છે, અથવા બીજું કંઈક છે જે આ સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરે છે. કેમ કે પંખાઓ ફરે છે, આમ પહેલી નજરે કોઈ એવો નિર્ણય કરે કે પંખો જાતે ફરે છે, પંખો જાતે ફરતો નથી, પંખાને કોઈ ફેરવે છે. બરાબર ને? સ્વયં જો પંખો કેવો હોય તો સ્થિર જ હોય, એને ફેરવનાર અંદર એક મોટર છે, એ મોટરમાં પોતે ચાલી શકે એમ નથી, એ મોટરને પણ ચલાવનાર એને પણ ગતિ પ્રદાન કરનાર બીજું કંઈક છે જે છે વીજળી. તો જેવી રીતે આ પંખો છે એની અંદર વીજળી આપણે જોઈ શકતા નથી અને મોટર પણ જોઈ શકતા નથી, માત્ર પંખો જોઈ શકીએ છીએ, એનું આ બહારનું માખું જોઈ શકીએ છીએ. સામાન્ય મનુષ્ય એમ માને કે આ પંખો એની જાતે ફરે છે, પણ જાણકાર છે એ જાણે છે કે પંખાને ફેરવનાર મોટર છે અને મોટરને ચલાવનાર વીજળી છે. પંખાને સ્થૂળ શરીર કહેવામાં આવ્યું કારણ કે એ આપણી ઇન્દ્રિયનો અનુભવનો વિષય છે. પેલી મોટરને સૂક્ષ્મ શરીર કહેવામાં આવ્યું, સૂક્ષ્મ એટલા માટે કે આપણે ઇન્દ્રિયોથી અનુભવી શકતા નથી. તેવી રીતે આ સ્થૂળ શરીરમાં એક સૂક્ષ્મ શરીર છે. આ પંખામાં મોટર હોય તો જ આ પંખો ચાલી શકે, વીજળી પણ હોય અને પંખો પણ હોય, પણ જો મોટર કાઢી લેવામાં આવે તો પંખો ચાલે નહીં. ભલે વીજળી પંખાને છેવટે વીજળી ચલાવતી હશે, પણ વીજળી સીધી સીધી પંખાને ચલાવતી નથી, વીજળી મોટર દ્વારા પંખાને ચલાવે છે. માટે જો મોટરને કાઢી લેવામાં આવે તો વીજળી હોવા છતાં પણ પંખો ચાલે નહીં. તેવી રીતે આમાંથી સૂક્ષ્મ શરીર જો વિદાય લે તો આત્મા અર્થાત ચૈતન્ય હોવા છતાં
અને સ્થૂળ શરીર હોવા છતાં પણ આમાં ચેતનતા ન હોય, માં જીવંતતા ન હોય, આ નિર્જીવ બની જાય. એટલે એક સૂક્ષ્મ શરીર છે જે સ્થૂળ શરીરને ચેતનતા પ્રદાન કરે છે, જીવંતતા પ્રદાન કરે છે. એ સૂક્ષ્મ શરીર પોતે પણ ક્યાંથી ચેતનતા પ્રાપ્ત કરે? આત્મામાંથી ચેતનતા પ્રાપ્ત કરે, ચૈતન્યમાંથી ચેતનતા પ્રાપ્ત કરે. ચૈતન્ય પહેલાં સૂક્ષ્મ શરીરને ચેતનવંત બનાવે અને એ દ્વારા આ સ્થૂળ શરીરને જીવંત બનાવે. આ પ્રકારની વ્યવસ્થા છે. એટલે જ આપણે આ સ્થૂળ શરીરને માત્ર અનાત્મરૂપે જાણીએ પર્યાપ્ત નથી, પરંતુ એક સૂક્ષ્મ શરીર છે એ સ્થૂળ શરીર કરતાં જુદું છે. એ જુદું હોવાને કારણે સ્થૂળ શરીર વિદાય લે, અને આ તો અકબંધ જ લાગે આપણને. મૃત્યુની ક્ષણે તો આપણને સ્થૂળ શરીર અકબંધ જ લાગે. એક મિનિટ પહેલાં હતું તેવું જ લાગે, હમણાં બોલ છે. જો સ્વામીજી એમના મુખ પર સ્મિત એવું જ છે, એવું લાગે આપણે જીવંત છે જાણે કે થોડીક વાર માટે, પણ એમાં જીવંતતા નથી. કારણ કે એને જીવંતતા કે ચેતનતા પ્રદાન કરનાર જે સૂક્ષ્મ શરીર હતું એણે વિદાય લીધી છે. એ વિદાય ક્યાં જાય? બીજા સ્થૂળ શરીરને પ્રાપ્ત કરે. આ સૂક્ષ્મ શરીરને કોઈને કોઈ સ્થૂળ શરીર તો જોઈએ, એટલે અહીંથી નીકળીને બીજા પ્રાપ્ત કરે. કોણ લઈ જાય? એનું કર્મ એને લઈ જાય. ક્યાં સુધી આ સૂક્ષ્મ સ્થૂળમાં રહે? કર્મ હોય ત્યાં સુધી સૂક્ષ્મ શરીર આ સ્થૂળ શરીરમાં રહે. એનું કર્મ એટલે પ્રારબ્ધ પૂરું થયું. આપણે ગમે તેવું કહીએ, બિચારા આવું હતું તેવું તને જવા જેવું, જે આપણે ગમે માનતા હોય, પણ જેનું પ્રારબ્ધ પૂરું થયું એટલે અહીંથી વિદાય લઈ જાય. અને બીજે ક્યાં જાય? એનું કર્મ એને બીજે દોરી જાય. હવે વ્યવસ્થા છે, એટલે આ પ્રકારનું વર્ણન આપણને હવે જોવા મળશે. વિગતો બહુ બધી આપી છે, પહેલાં સ્થૂળ શરીરનું વર્ણન કર્યું છે. કે એ સૌથી સહેલું છે. સ્થૂળ શરીર હું નથી એ સમજવું બહુ સરળ છે પ્રમાણમાં. એટલે જે આપણા બધાના અનુભવનો વિષય છે, આ સ્થૂળ શરીર કોને કહેવાય, તો વિચાર કરો કે વિગતવાર વર્ણન કરે છે. ચુમ્મોતેરથી માણીને શ્લોકોમાં મજ્જાસ્થિ મેદઃ પલરક્તચર્મ, પહેલાં તો સાત ધાતુઓનું આ શરીર બનેલું છે. મજ્જા અસ્થિ મેદઃ પલ એટલે માંસ, રક્ત, ચર્મ, ત્વગ, આ સાત ધાતુઓ કહેવાય છે. એટલે આ બધી માહિતી પ્રાપ્ત કરો તો પણ આ વસ્તુ સારી છે આપણને. તમે આવું જઈને કોઈને કહો તો આમ બરાબર લોકો પ્રભાવિત થઈ ગયા તો ખરું. સપ્ત ધાતુઓ મજ્જા અસ્થિ મેદઃ પલ રક્ત ચર્મ કહ્યા. એવી સાત ધાતુઓના બનેલું છે. વળી પાછા એના અંગ છે, પાદ, ઉરુ, વક્ષ, ભુજ, પૃષ્ઠ, મસ્તક વગેરે, પગ, સાથળ, છાતી, વક્ષસ્થળ, ભુજા એટલે હાથ, પૃષ્ઠ એટલે પીઠ, મસ્તક એટલે મસ્તક, આ શું છે બધા એના અંગો છે. ઉપાંગ હોય હાથમાં, પછી આંગળીઓ છે, એ શું ઉપાંગ છે. આમ અંગનું ઉપાંગોનું બનેલું છે. એ સ્થૂળ શરીરનો આપણને પરિચય આપ્યો. એટલે કદાચ કંઈક આપણે કોઈ કોઈ શંકા ના રહી જાય કે સ્થૂળ શરીર કોને કહેવાય, તો એ ત્યાં તકલીફ ક્યાં આવે છે? અહમ મમેતિ પ્રસિતમ શરીરમ, આ શરીરને બિચારાને દોષ આપે છે. એનું કારણ એ છે કે આપણે આ શરીરમાં એટલો બધો મોહ ધરાવીએ છીએ. અહમ એટલે અહમ મમેતિ પ્રથમમ શરીરમ, આ શરીરને આપણે મોટે ભાગે હું કહીએ છીએ, ને ક્યારેક મારું કહીએ છીએ, ક્યારેક મને અડકીશ નહીં એટલે હાથને અડકે, મને અડકીશ નહીં ત્યારે હાથને હું કહું છું, અને ક્યારેક
એક મારો હાથ એવું કહીને મારું પણ કહું છું, અહમ મમેદી, આ હું અને મારું આ પ્રકારે આ સ્થૂળ શરીર છે જાણીતું છે. મોહાસ્પદમ, એમ એટલી બધી આસક્તિ છે એને આત્મા હું માનવામાં આવે, એટલે આત્મા જેટલું પ્રિય ને એટલું બધું એને મૂલ્યવાન માનવામાં આવે છે ને. તો જેને હું કહું છું એ વસ્તુ કેવી છે એ હું કહેવડાવવા યોગ્ય છે ખરી એવું આપણે જરા આપણે આપણું ધ્યાન દોરે છે કે આ પંચમહાભૂત આકાશ હોય અગ્નિજળ પૃથ્વી પંચમહાભૂતનું બનેલું છે અને પંચમહાભૂત પરસ્પર પહેલાં સૂક્ષ્મ તત્વ હોય પછી એમ એમ સમજાવે છે આગળ મિલિત થઈને સ્થૂળ તત્વ બને, પંચ સ્થૂળ મહાભૂતોનું બનેલું છે આકાશ વાયુ અગ્નિજળ અને પૃથ્વી, એ બીજી રીત છે કહેવાની. એમ કહેવાય કે સાત ધાતુઓનું બનેલું છે, અંગનું ઉપાંગોનું બનેલું છે અને એ બધા શેમાંથી બને છે, પંચમહાભૂતમાંથી બને. આ શું છે, આપણે સ્થૂળ શરીરને બરાબર ઓળખી શકીએ એટલે એમને ઓળખ આપવામાં આવે. જાણીએ છીએ સ્વામી જાણતો તો કંઈ વાંધો નહીં, પણ આપણે વ્યવસ્થિત રીતે જાણીએ કે ભાઈ આ પંચમહાભૂત બનેલું છે, આકાશ એટલે શબ્દ અવાજ કરનારો છે, સ્પર્શી શકાય, જોઈ શકાય, સૂંઘી શકાય, સ્વાદ લઈ શકાય, એ એ શુમૂળા. હવે તકલીફ શું થાય છે કે આ શરીરને આપણે શરીરમાં હામભાવ ધરાવીએ, આસક્તિ ધરાવીએ, મોહ ધરાવીએ, એ શરીર પછી બીજો મોહ ધરાવનારો હોય છે. પરિવારમાં શરીરમાં સાથે સંબંધિત વસ્તુઓમાં પાછો આપણો મોહ આપણો મોહ વ્યાપે. અહીંયા આગળ આ વિષયોની વાત કરવામાં આવે કે જે પંચમહાભૂતમાં ત્યાં દેહ બનેલો છે એ જ પંચમહાભૂતોમાંથી જગતના વિષયો બનેલા છે. શબ્દ સાંભળીએ છીએ એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચ પ્રકાર પદાર્થોમાંથી જગત બનેલું છે. આ શરીરને સતત આ પંચમહાભૂતો સાથે સંબંધ છે, એટલે શરીર દ્વારા પછી આપણને આ વિષયોની અંદર પણ આસક્તિ થાય. યેષુ મૂળાઃ વિષયેષુ બદ્ધાઃ, આપણે શરીર સાથે બંધાયેલા છીએ, કઈ રીતે, મોહથી બંધાયેલા છીએ, આસક્તિથી બંધાયેલા છીએ. કોઈ બંધન કોઈ વાસ્તવિક નથી, આ જરા સૂક્ષ્મ પ્રકારનું બંધન છે. કોઈ દેખાય એ પ્રકારનું દોરડું નથી, પણ કયા પ્રકારનું દોરડું, આ સૂક્ષ્મ દોરડાથી બંધાયેલા છે. કેવું સૂક્ષ્મ દોરડું, આ તો મને બહુ પ્રિય છે, આ તો ભાઈ આ તો મારું ધન છે, મારું સંતાન છે, મારી પત્ની છે, મારો પતિ છે, મારો મિત્ર છે વગેરે, એમ કરીને જે આપણી આસક્તિ હોય છે એ પણ એક સૂક્ષ્મ જાણે કે પાશ ન હોય એનાથી આપણે બંધાયેલા છીએ. એને કારણે આપણે સંચાલિત છીએ. દીકરો જાત જાતના પરાક્રમ કરે, બધું છેવડે આપણે બંને રીતે એ સફળતા મેળવે તો મારી છાતી ફૂલે ગર્વથી, એ કે ઉલટું સુલટું કરે તો એ મારા પર અસર થાય, ચિંતા રાતે ઊંઘ ના આવે. આને કહેવાય બંધન. કેવું બંધન છે, આ આસક્તિનું બંધન છે કે રાગ અને દ્વેષનું બંધન છે. એટલે આ આ શરીરનું એટલે આપણો આ જગતના વિષયો સાથે સંબંધ કેવો છે, રાગ અને દ્વેષનો સંબંધ. ગીતામાં ભગવાન કહે ને, ઇન્દ્રિયસ્ય ઇન્દ્રિયસ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિત. દરેક ઇન્દ્રિયને પોતાના વિષયો સાથે રાગ અને દ્વેષથી સંબંધ હોય છે. બાકી આપણે કોઈ લાવવાની છે એવાનો નથી દુનિયા સાથે, પણ રાગ દ્વેષ અમને ગમે છે નથી ગમતું, અમારા સુખનું સાધન છે, અમારા દુઃખનું સાધન છે. અને ધીમે ધીમે રાગ અને દ્વેષ એટલા બધા પ્રબળ બની જાય છે કે આપણું સંચાલન કરે છે. જેના પ્રત્યે આપણે આસક્તિ હોય છેવટે આપણું સંચાલન કરે છે, એના વગર ચાલે નહીં આપણને. અંતેથી પછી
હું સુખી છું કે દુઃખી છું, નિર્ણય એ કરાવે. એ અનુકૂળ થાય તો હું સુખી હોઉં, એ પ્રતિકૂળ થાય દુઃખી થઈ જાઉં. વિચાર કરો, રાગ દ્વેષના સંબંધને કારણે મારા સુખ દુઃખ છે એનો નિર્ણય હું નથી કરતો, પરંતુ રાગ દ્વેષથી જેની સાથે જોડાયેલો છું એ વિષયો નિર્ણય કરે, જગત નિર્ણય કરે કે હું સુખી હોઈશ કે નહીં. જગત અનુકૂળ હોય તો સુખી, જગત પ્રતિકૂળ હોય તો દુઃખી. જગતમાં બધું આવી જાય, હવામાન પણ આવી જાય, ઉષ્ણતામાન પણ આવી જાય, અને બધું આવે. અને પછી રાત પડે, જીવડા અંદર આવે, બહાર આવે, ને બધું જજતનું થાય. આપણે તો જંગલમાં રહીએ છીએ ને, ચિંતા થાય પછી કે પેલું આવશે તો શું થશે, ઊંઘ ના આવે. બરાબર, આમ તો પલંગ પર હોઈએ, પેલું ચડી જશે તો શું. એટલે લોકો કઈ વસ્તુ આપણે દમે છે, આપણે દુનિયા કેવી દમતી હોય છે આ રાગ દ્વેષને કારણે. જ્યાં વસ્તુની અનુકૂળતા મારા માટે મહત્વની બની ત્યારે એ મારું સંચાલન કરે, એ અનુકૂળ બનીને મને સ્વસ્થ રાખે, એ પ્રતિકૂળ બનીને મને દુઃખી કરે, અને માટે એ મારા માટે મહત્વનું છે. એ મને ક્યારે અનુકૂળ બને, હું એને અનુકૂળ બનાવું ત્યારે. એટલે પછી અનુકૂળ રાખવામાં બસ આપણી બધી શક્તિઓ ખર્ચાય. અત્યારે આપણું જીવન કેવું છે, દુનિયાને ખુશ કેમ રાખવી, કેમ તો એ મને ખુશ રાખે. જો દુનિયાને કદાચ હું કોઈક રીતે દુઃખી કરું તો બદલો લે, એટલે બધાને ખુશ કેમ રાખવા, બધાને અનુકૂળ કેમ બનાવવા. આપણું જીવન કેવું થઈ ગયું છે બધું, આમાં આત્માનો વિચાર કરવાનો તક જ ક્યાં મળે. આ ધંધાની અંદર આજ બધું ચાલે, સવારથી સાંજ સુધી. એ શું મૂળાહા વિષય, એટલે આવ્યું છે ને કે આપણે વિચાર કર્યો જ નથી ને આપણે સરકતા ગયા. સરકતા લપસણો માર્ગ છે. એ લપસતા લપસતા એવી સ્થિતિ પહોંચી ગયા કે પછી આપણે બહાર નીકળી જ ના શકીએ. તેવી રીતે મોટાભાગના મનુષ્યો જેને અવિવેકી મનુષ્ય કહેવાય, જે જીવન વિશે વિચાર જ નથી કરતા, મનમાં જે પ્રકારની લાગણી કે વૃત્તિ જન્મે એ પ્રકારે જ કરનારા છે. એ બધા તો વિષયોની અંદર એટલા બધા આસક્ત થઈ ગયા છે, એવા બંધાઈ ગયેલા છે, એવા પરતંત્ર થઈ ગયા છે. એ શું મૂળા વિષય, શું બધા. આ મૂળ મનુષ્યો જે છે એ વિષયો, એટલે અહીંયા તો આ શબ્દ સ્પર્શ એવી બધી વાત કરે છે, બધું આવી જાય. આપણા સિવાયનું બહાર છે ને એ બધું આવી જ જાય. પછી પરિવાર હોય, પુત્ર પરિવાર હોય, ધન સંપત્તિ હોય, સત્તા પ્રતિષ્ઠા હોય, કે ખાવાનું પીવાનું હોય, સિનેમા, આ બધા વિષયોમાં આવી જાય. ઇન્દ્રિયના વિષયો હોય, લાગણીના વિષયો હોય, અહંકારના વિષયો હોય, બધા વિષયો જ છે. રાગો રૂપાશે ને સુદૂર દમેના. આ પાશ કહો, પાશ એટલે ખબર છે પેલું પશુ હોય ને, હા, ગાળ્યું પશુને પકડવા માટે પાશ રાખે, આમ પકડે એને. બધા દેવતાઓ પાસે આમની એક પાશ પણ હોય, દેવી પાસે પણ હોય, એટલે પેલો રાક્ષસ આમ આમ ફેંકે, પકડે એને. તેવી રીતે આ બધા વિષયો, આ રાગરૂપ પાશ છે. હું કોણ છું, પશુ છું, એમણે બધાએ મને પકડ્યો છે. રાગો રૂપાશે સુદૂર દમે એને બધા. હા, અવિવેકી અવિચારી મનુષ્યો આ પ્રકારે સમજ્યા કર્યા વગર જીવન જીવતા હોઈએ, અને આપણી શું ગતિ થઈ રહી છે એનો કોઈ વિચાર જ ન કરતા હોય. આયાંદી નિર્યાંદી અધૂર્ત મુચ્ચય, ભાઈ શું કરે શું ના કરે બધાનો નિર્ણય પણ એમના રાગદ્વેષ કરતા હોય છે. કોઈ એનામાં સદબુદ્ધિ હોય અને એ ધર્મના માર્ગે પોતાની ઈચ્છા પૂરી કરતો હોય તો સ્વર્ગ પ્રાપ્ત થાય, અને છેવટે એટલું દબાણ મનમાં આવે કે ધર્મને ભોગ આપવામાં આવે, અને અધર્મના માર્ગે ઈચ્છા પૂરી કરતી હોય તો નરકમાં જાય, અથવા ઉર્ધ્વમાં ઉચ્ચે નીચે જાય. આ પ્રકારે ચક્કરો મારે છે. કોણ લઈ જાય છે ને, પોતાના કર્મ લઈ જાય છે. સત્કર્મની જો પ્રધાનતા હોય તો એને ઉર્ધ્વયો નહીં મળે, દુષ્કર્મની પ્રધાનતા હોય તો અધોયો નહીં મળે. આ પ્રકારે વિચાર હોય, અધશ્ચોર્ધ્વમ પ્રસૂતાસ્તસ્ય શાખાઃ.
આવું બધું કહ્યા પછી આ બધા ગ્રંથોની શૈલી એવી છે કે કશીક વસ્તુમાં આપણા મનની અંદર અભાવ ઉત્પન્ન કરવો, એને એવી એવું પાસું દેખાડવું કે આપણને એમાં અભાવ થઈ જાય, દ્વેષ થઈ જાય. એટલે રાગમાંથી મુક્ત થોડે દ્વેષ ઉત્પન્ન કરવો એવી આ પદ્ધતિ છે. દ્વેષ છે રાગનું વિરોધી છે. અત્યારે આપણને આ વિષયો પ્રત્યે જેમાંથી આપણને જેને આપણે સુખના સાધન માનીએ છીએ એ બધી વસ્તુઓ સાથે કેવો સંબંધ છે? રાગનો, આસક્તિનો, પરતંત્રતાનો. તો એમાં દ્વેષ કેમ જન્માવો? એની જે બધી ખરી બાજુઓ છે એને બરાબર બહાર પાડવી, જાહેર કરવી, એટલે વિષયોની ખૂબ બધી નિંદા કરવામાં આવી. 78 શ્લોકથી કે વિષયો જે છે વિષયની નિંદા કરી, પછી શરીરની નિંદા કરશે. કેમ? આપણને એમાંથી જે આસક્તિ વગેરે છે એ આસક્તિ વગેરે મુક્ત કરવા માંડે. આપણને અભાવ જન્મે, દ્વેષ જન્મે, વૈરાગ્ય જન્મે તો સારું, પણ રાગને દૂર કરવાનો દ્વેષ જન્માવે આપણામાં. એ પ્રકારની પદ્ધતિ અહીંયા અપનાવવામાં આવી છે. એટલે ઘણા બધા શ્લોકોમાં આ બધા વિષયો છે એમાં જે ગેરલાભ રહેલા છે એ બધાનું વિગતવાર વર્ણન કરે છે. બહુ કવિત્વની ભાષામાં વર્ણન થાય છે. બધા વાંચવા જેવા શ્લોકો છે. એટલે કહે છે 80 શ્લોકમાં, વિષયાશા મહાપાશાદ્યો મુક્તસ્દુસ્તજાન દુસ્તજાત સેવ કલ્પતે મુક્તિ નાન્યઃ શાસ્ત્ર વૈદ્યપિ. એ કહે છે કે ગમે તેટલી આપણામાં વિદવત્તા હોય અને પંડિતા હોય અને બધું હોય, પણ જો વિષયના આસક્તિમાંથી મુક્ત ના થયા હોઈએ તો કોઈ રીતે મુક્તિ કે મોક્ષની અપેક્ષા રાખી શકાય જ નહીં, ક્યાંય જ્ઞાન થઈ જના શકે. કારણ કે વિષયો જ આપણા મનનું સંચાલન કરતા હોય છે. અને તેથી આપણા મનમાં કયા પ્રકારની વિચારધારા જન્મ છે કે એ નક્કી આપણે નથી કરતા, પહેલાં આસક્તિના વિષયો નક્કી કરે. એટલે આપણે ભલે આત્મચિંતન કરવા માગીએ પણ આ આસક્તિ આપણને ચિંતન કરવા જ ના દે. ભલે જપ કશું કરવા માગીએ આસક્તિ કરવા જ ના દે. એટલે કહે છે કે આ બધો મહાપાશ છે, એમાંથી મુક્ત થયો એટલે ટૂંકમાં આ વિષયો પ્રત્યે આસક્તિ છે એમાંથી મુક્ત થયું, આ પહેલું પગથિયું છે. કે વિષયો કેવી રીતે મૃત્યુનું કારણ બને છે, દુઃખનું કારણ બને, દોષણ તીવ્ર, એ તો આ તો આ વિષય છે ને એને કહેવાય વિષ સાથે સરખાવવામાં આવે. વિષ તો વધારે સારું કહે છે. વિષય તો આપણે એને 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 ઉપભોગ કરીએ, આહાર કરીએ, ખાઈએ તો મારી નાખે. આ વિષયો દર્શન માત્રથી મારી નાખનાર છે ત્યાં સુધી બધી નિંદા કરવામાં આવી. એટલે આપણે વિચાર થઈએ અને આપણામાં એના પ્રત્યે આવી રીતે એક અભાવ જન્મે કે આ તો ના જોઈએ મારે. નિર્વેદ માયા અને નિર્વેદ કહેવાય, ખિન્નતા જન્મે, અભાવ જન્મે, નાસીપાસતા જન્મે, ભ્રમ ભાંગે આપણો. આપણે જે ભ્રમ હતો ને કે કેવું કેવું છે એ બહાર એની બધી બહુ ચળકાટ એવો છે ને, એવો ચળકાટ ખબર પડે આપણને કે આ તો માત્ર આ પિત્તળનો ચળકાટ છે, આ કંઈ સોનાનો ચળકાટ નથી, આ તો માત્ર ચળકાટ જ છે. એટલે આ તો કાચનો ટુકડો પેલા હીરાથી વધારે ચળકતો હોય, આ તો ખોટું છે બધું. એ પ્રકારે વિષયો જે છે એની જે બધી મર્યાદાઓ દોષ છે એ અહીંયા આગળ વર્ણન કરવામાં આવ્યું. એટલે 84 શ્લોકમાં કહેવામાં આવ્યું, મોક્ષસ્ય કાંક્ષા યદે વૈ તવાસ્તે. કેમ બિચારો એક ક્ષણમાં જતો છે, ચાલે છે, પડી ગયો. કંઈક એનું કોઈક સ્ટેન્ડ બનાવવા,
મોક્ષસ્ય કાંક્ષા યદેવી તમાસ્તિ. 84મા શ્લોકમાં કહ્યું કે હે શિષ્ય, હે સાધક, હે મનુષ્ય, એમનો જે શિષ્ય છે ને એ આ બધા માટે લાયક નથી, એ તો બહુ ઉત્તમ અધિકારી છે. પણ શિષ્યને ઉપદેશ આપવાની પ્રક્રિયામાં બધાને ઉપદેશ આપી દે છે, તો અધમ અધિકારીને અપાતો ઉપદેશ છે કે તને મોક્ષની કંઈ પણ મનની અંદર જરા પણ ઝંખના હોય તો પહેલું કામ આ કર, ત્યજાદ દૂરાદ વિષયાન વિષમ્યથ. જેમ વિષય હોય ઝેર આપણે દૂરથી ત્યાગ કરીએ ને, ત્યારે જોયું તો ખરે કેવું છે, જ્યારે ચાખ્યું તો જોયું એવું એવું કોઈ કરે, ખબર છે કે આ ઝેર છે, ના હોય તો બધું કરી જાય. પણ ખબર હોય કે આ ઝેર છે તો કોઈ ઝેરના પારખા કરે ખરું, કોઈ અક્કલવાળા માણસ તો ના જ કરે, કે ઝેરના પારખા ના થાય. તો ઝેરને ઝેર રૂપે જાણતા હોઈએ તો કેવું, દૂરથી જ આપણે એને નજીક જ ના આવવા દઈએ, તીવ્રતા વિષયોને નજીક આવવા જ ના દેશો, તે જે અતિ દૂરા અત્યંત દૂરથી જ ત્યાગી દો. જ્યારે મિત્રતા કરી, કેમ છે, ઘેર બોલાવે, ચા પાણી, આ બધું કરવું જ નહીં. તો વિષયમાંથી મુક્ત થવા માટે, વિષયમાં જ રસ છે ને એમાંથી મુક્ત થવા માટે બીજો કોઈ રસ પણ આપણે જાગૃત કરવો પડે. વિષયમાંથી આપણને જે રસ મળે છે ને એ રસ આપણને અંતરમાંથી મળે તો ધીમે ધીમે એમાંથી મુક્ત થઈ શકીએ. કહે છે ભાઈ, તું આ ઝેરનો ત્યાગ કર અને અમૃતનું સેવન કર. કોને અમૃત કહે છે? બીજી પંક્તિ કહે છે, પિયુષવત તોષ દયા ક્ષમા આર્જ પ્રશાંતિ દાંતિ ભજ નિત્યમ આદરાત. આ સરસ કારણ કે એ કારણ કે આમ પૂછવામાં આવે કે સ્વામીજી, આ વેદાંત જીવન કેમ જીવવું શીખવાડે? લો ભાઈ, આ જીવન જીવવાની રીત કહો, આ મૂલ્ય જીવનમાં કયા મૂલ્યો હોવા જોઈએ, શું પાલન કરવું જોઈએ. તો તું અત્યંત આદરથી, એટલે પ્રેમથી, આદરથી, ઉત્સાહથી આ અમૃતનું સેવન કર. અમૃત લેવા માટે સ્વર્ગમાં જવાની જરૂર નથી, આપણા અંતરમાં જ અમૃત ભરેલું છે, તું સેવન કર. આ સતત પહેલાં વિષયોના વિષનું સેવન કરવાને કારણે અમૃતની ઉપેક્ષા થઈ રહી છે, તું એમની ઉપેક્ષા કર અને આ અમૃતનું સેવન કર. પિયુષવત, પિયુષ અમૃત, તોષ દયા ક્ષમા આર્જવ પ્રશાંતિ દાંતિ, આ થોડાક મૂલ્યો આપવામાં આવ્યા. તમને સંતોષ રાખ, તોષ ને સંતોષ, દયા તું કરુણા રાખ, ક્ષમા કરવાની રાખ. ટૂંકમાં દીન દુઃખોદ્ધારણ કરુણા, જે દુઃખી હોય, દીન હોય એને પ્રત્યે કરુણા, જે મળે એનાથી સંતોષ, અને જે દુઃખી હોય એના પ્રત્યે કરુણા. પછી ક્ષમા, દયા, અન્ય પ્રત્યે દયા. અને બીજું શું? પણ સ્વામીજી, હું તો બીજાને કશું ના કરું, પણ બીજા મને બધું આવું કર્યા કરતા હોત તો કે ક્ષમા. આપણે તો કોઈ દુઃખી ના કરીએ, કોઈ આપણે દુઃખી કરતું હોય તો ક્ષમા. ક્રૂર વાક્યાદિ સહનમ, કોઈ આપણને કહી જાય ને ટોણા મારે ને પેલું કરે ને બધું કરે તો સહન કરવું, એટલે એને ખંખેરી ના, સહન કરવું એટલે અંદર પછી ઉતારવું નહીં. ચાલો, ભગવાને એને એવી બુદ્ધિ આપી, ચાલો એ બધું એના મનમાં છે, આપણે આપણું એના મનમાં જે છે એને આપણે આપણું બનાવવાની જરૂર નથી. ક્ષમા, ભગવાનનું ભલું કરે. આર જેવા સરળતા, નિષ્કપટતા, મન વાણીને કર્મ છે, એક વાક્યતા, મનમાં જે હોય તે જ બોલીએ, જો બોલીએ તો નહીં નહીં બોલવાનું, બોલીએ તો આપણે જેને સાચું માની એવું જ બોલવાનું, અને પછી જે બોલ્યા હોય એવું કરવાનું, તો બોલવાનું જ નહીં. સરળતા, નિષ્કપટતા,
આત્મા સરળ છે ને, આ બધા આત્માના ગુણ છે ખરેખર તો. આ બધા સદગુણ આપણને શિવનું કેમ કહેવામાં આવે છે કે મૂળ આત્માના ગુણ છે બધા. એટલે જેટલા પ્રમાણમાં આપણા ગુણનું સેવન કરીએ એટલા પ્રમાણમાં આત્માની નજીક આવીએ, સ્વાભાવિક છે. પ્રશાંતિ મને રાગ દ્વેષથી મુક્ત કરો, દાંતિ ક્ષમા દમા, દમા એટલે આત્મસંયમ રાખો. આ બધા સદગુણોનું સેવન કર. સતત વિષય પ્રત્યે આસક્તિ છે એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કર, સાથે સાથે આ બધા સદગુણોનું સેવન કર. આ જીવન જીવવાની રીત બરાબર. નિત્યમાં સતત, એવું નહીં કે સવારે નહીં સવાર બપોર એવું નહીં, સતત વિષયરૂપી ઝેરને સતત દૂર રાખ, અને આ સદગુણ અમૃત છે એનું સતત સેવન કર, એટલે સાધના સતત ચાલે. વ્યવહારમાં પણ આ તો અંદર ચાલે, એ આ વ્યવહાર એ રીતે આપણને આ મૂલ્યોનું સેવન કરવાની તક આપે છે. સંન્યાસ લઈને બેસી જઈએ અને કોઈ વ્યવહાર ન કરીએ ને તો પછી આમાં ખબર ના પડે કે અંદર શું તકલીફો છે. પણ આ તો દુનિયા ગોંચ પણ કર્યા જ કરવાની જ છે, વ્યવહાર કરીએ એટલે. અને ગોંચ પણ કરે એટલે અંદર જે છે બહાર આવે પછી આપણું, ત્યારે આપણે ખબર પડે કે મારા મનમાં આવું જાતના પણ વિચારો છે બધા. કંઈ વાંધો નહીં, જે હોય ખરું, પછી ખબર પડે કે આપણે શું કરવાનું છે. કોઈ કહે છે ભાઈ આ શરીરનું પોષણ તો કરવું જોઈએ તો આત્માનું પોષણ થાય ને, એવી પણ એક મત હતો. આત્મા શરીરમાં જ રહેલો છે ને, તો શરીરનું પોષણ કરવાથી આત્માનું પોષણ થાય ને, તો શરીરનું પોષણ કરવા દ્વારા આત્માનું પોષણ કરવું એ કેવું કહેવાય, એવું થાય કે ના થાય? આપ આત્માના પોષણની વાત કરો છો તો આત્મા તો શરીરમાં જ રહેલો છે, તો પછી શરીરને પણ આપણે પોષણ કરીએ તો આત્માનું પોષણ થાય કે ના થાય? આમ શરીરના પોષણ દ્વારા મોક્ષ મળે કે ના મળે ભાઈ, એવો પ્રશ્ન થયો. ઘણી વાર છે ને આપણે સમજના તો ઉલટી વસ્તુ આપણે અપનાવતા હોઈએ છીએ. એમ ઘણા લોકો એમ માને છે, એટલે આખો દિવસ કેલરી ગણતા હોય, પ્રોટીન ગણતા હોય, વિટામિન ગણતા હોય, વજનો કરતા હોય, પેલું કરતા હોય, અને સતત ના કરવું જોઈએ. પછી ટૂંકમાં એની અંદર રચ્યા પચ્યા કે બરાબર સ્વસ્થ હોય તો જ મોક્ષ મળવાનો છે. શરીર જ નહીં તો મોક્ષ ક્યાં મળવાનો છે, વિચાર કરો તમે. એટલે એક સરસ શ્લોક કહેવામાં આવ્યો, 86મો શ્લોક. શરીર પોષણાર્થી સન એ આત્માનં દિદૃક્ષતિ. આત્માના દર્શન કરવા માટે શરીરનું પોષણ કરવું એવું જે એવી જાતનું સાધન અપનાવે છે કે આપણે ધ્યેય સિદ્ધ કરવું સાધન અપનાવીએ ને, તે રીતે આત્માના દર્શન કરવા આપણું ધ્યેય છે. કોઈક ચેમ્પિયન એમ કહે છે કે શરીરનું પોષણ કરવા દ્વારા મને આત્મા દર્શન થશે, એવું કરું છું. તો શું કરી રહ્યો છે ખબર છે? એનું દૃષ્ટાંત બી ગ્રાહમ દારૂધિયા ધૃત્વા નદીમ તરતું સ ઈચ્છતિ. કોઈ માણસ નદી તરવા ઈચ્છે છે, નદીને તરવી હોય તો સાધન જોઈએ ને, કંઈક શું જોઈએ? લાકડું જોઈએ. એ લાકડાનો સહારો લઈને આપણે નદી તરી જઈએ. એણે લાકડાનો સહારો લીધો, એને લાકડું માનીને સહારો લીધો. કોનો સહારો લીધો? પેલા મગરમચ્છનો કે શું છે, હા એનો સહારો લીધો. વિચાર કરો, એને એમ કે લાકડું છે, પેલું શું કરે, નદીને વચમાં લઈ જાય અને પછી કોળીઓ કરી જાય. તેવી રીતે શરીરનું પોષણ કરાવી સાધન તમે અપનાવો, શેને માટે અપનાવો? આત્માના દર્શન કરવા માટે, એ નદી તરવા માટે. આ શરીરનું પોષણ જે છે ને એ લઈને તમને ડૂબાડશે અંદર. આ બધું શેને માટે કહેવામાં આવ્યું? આપણા આપણો ભ્રમ ભાંગવા માટે, મોહથી મુક્ત કરવા માટે. આ શરીરની અંદર આસક્તિ આપણું કેવું નુકસાન કરનારી છે, એમાં દ્વેષ જન્માવા માટે, જેથી આસક્તિ મુક્ત એ માટે કરવામાં આવે.
અજાયક શું કહેવાય? શોક ટ્રીટમેન્ટ કહેવાય. થોડા ચાપખા મારે. મોટા સ્વામીજી કહે કે સ્વીટ વિપ્સ, એમ ટૂંકમાં ચાપખા મારવા. પણ જરા મારતા મારતા ચાપખા મારતા જાય ને આપણે એમ લાગે કે હા મને મદદ થાય છે. તો વિષયોની નિંદા કરે જેથી વિષયથી મુક્ત થઈ પછી શરીર પણ આવે છે. પછી શરીરની નિંદા કરે છે કે શરીરના અને આસક્તિ મુક્ત થતાં પહેલાં શરીર જેમાં જોડાયેલું છે એ બધાની આસક્તિ મુક્ત થવું પડે. વિષયમાં બધું આવી ગયું, આપણા પરિવાર પણ આવ્યું, પુત્ર પરિવાર ધન સંપત્તિ બધી વસ્તુ આવી, સત્તા બધામાં આસક્તિ, બધામાં મુક્ત થઈએ એ બધા બધા દોષ છે એનું દર્શન કરવા દ્વારા પછી આ દેહની આસક્તિનું મુક્ત થવું એ દેહમાં રહેલા દોષના દર્શન કરવા દ્વારા. તો આ શેમાં તમે આસક્તિ ધરાવો છો? જેમ કોને હું કહો છો? 89માં શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું ત્વં માંસ રુધિરસ્નાયુ મેદો મજ્જાસ્થિ. તો આવી ગયું આગળ સપ્ત ધાતુ. જેમાં અહમભાવ કરો છો એ વસ્તુ કેવી છે? મોટા સ્વામી ભાષામાં કહીએ તો આ શું છે? અંદર સાત ડોલ આપણે આપવામાં આવી હોય તો એકમાં ત્વક, બીજામાં માંસ, ત્રીજામાં રુધિર, આ કરો. આ છે આપણે, આમાં હું અહમભાવ ધરાવું છું. આમ એવું સરસ પેકિંગ કરેલું છે, ખબર ના પડે આપણને કે અંદર શું છે. એટલે એક તો આ સાત ધાતુનું આ કલેવર બનેલું છે, એમ ભરેલું છે. શું આ પાત્ર બનેલું છે સાત ધાતુનું, એમાં ભર્યું જ હજુ પૂર્ણ મૂત્ર પુરીષાભ્યામ. આવી બધી ગંદકી અંદર ભરેલી એવા પાત્ર, ગંદકીનું બનેલું પાત્ર અને જેમ ગંદકી ભરેલી છે એવું પાત્ર, એવી એક આપણા મનમાં કલ્પના કરો કે શરીર શું છે. આપણા મનમાં શરીર વિશે એ પ્રકારનો ખ્યાલ છે. કેવું સરસ ભગવાને એવું પેકિંગ કરીને મોકલેલું છે ને, એટલે ભગવાન કેવો મોટો શ્રેષ્ઠ પેકેજિંગ કરનાર છે ને. કોઈની કલ્પના સુદ્ધા ના આવે કે આની અંદર શું ભરેલું છે. એટલે એ આપણને કહે છે કે તમે જરા મનમાં વિચાર કરો કે આ શરીરમાં કયા બધા કયા પદાર્થોનું બનેલું છે, એમાં કયા પદાર્થો ભરવામાં આવ્યા છે. સ્થૂલમ નિંદમિદમ વપુ. આ શરીર અત્યંત નિંદા યોગ્ય છે, સ્તુતિ યોગ્ય નથી, નિંદા યોગ્ય છે. આ પ્રકરણમાં એના પ્રત્યે ઘૃણા જન્માવે છે. બસ ઘૃણા જન્મે એટલે પછી આપણને નહીં જોઈએ, આસક્તિ મુક્ત થઈ જાય. આ એક પદ્ધતિ છે. વિષયો પ્રત્યે ઘૃણા જન્માવી અને દેહ પ્રત્યે ઘૃણા જન્માવી, આવી એક રીત છે. ઘણી વાર સ્ત્રી નિંદા એ પછી એવું બધું કરવામાં આવે. ટૂંકમાં નિંદાનું એક આ નિંદારૂપી પદ્ધતિ છે. આપણને આસક્તિમાંથી મુક્ત કરવા માટે જેમાં આસક્તિ છે એ પદાર્થની એવી નિંદા કરવામાં આવે. ઘણું નિંદા કરવા દ્વારા આપણે કશાને અન્યાય પણ કરી બેસતા હોય, પણ નિંદા કરવી છે ને કરી પૂરેપૂરી કરો. કે અત્યારે કયા જાતનો સંદર્ભ છે એના પર છે. હંમેશા શરીરનું આ પ્રકારે વર્ણન ના થાય. શરીરને મનુષ્ય શરીરની ઘરે મહાન સ્તુતિ પણ થાય કે જંતુ નામ નરજન્મ દુર્લભમ. આ બધા જીવોમાં નરજન્મ મનુષ્ય દેહ પ્રાપ્ત દુર્લભ એમ કરીને એની સ્તુતિ પણ થતી હોય છે. એ કયા પ્રકારનો સંદર્ભ છે? પણ જ્યારે શરીર આસક્તનો વિષય આપણે બંધન કરનારું હોય અને તે રીતે આપણા દુઃખનું પતનનું કારણ હોય ત્યારે પછી એની નિંદા જે છે એ કરવામાં આવે છે. અને કહેવામાં આવ્યું કે આ શરીર જે છે એ પંચમહાભૂત બનેલું છે અને એની મુખ્ય અવસ્થા જાગ્રત અવસ્થા કહેવામાં, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા કહેવામાં આવી. તો સ્થૂળ દેહમાં અહમભાવનું પ્રધાનતા જેમાં છે જાગ્રત અવસ્થા, સૂક્ષ્મ દેહમાં પ્રધાનતા છે એવી સ્વપ્ન અવસ્થા, અને કારણ દેહમાં અહમભાવ જે છે કે કારણ દેહની પ્રધાનતા છે એવું કારણ છે એટલે કે સુષુપ્તિ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો આ ત્રણ દેહના વર્ણન દરમિયાન આ ત્રણ અવસ્થાઓનું પણ ગ્રંથકાર વર્ણન કરી લે છે કે સ્થૂળ દેહમાં અહમભાવ દ્વારા જ આપણે આ જગત સાથે વ્યવહાર કરતા હોઈએ છીએ. એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે.
આમ સ્થૂળ શરીર હું નથી, અનાત્મા છે, એનું બહુ તાદૃશ વર્ણન કરવામાં આવ્યું. એમાં કેવી રીતે આપણને એક દ્વેષ જન્મે અને દોષનું દર્શન કરવામાં આવ્યું, જેથી એ દોષ પર વિચાર કરતા આ દોષ દર્શન છે એ આસક્તિમાંથી મુક્ત થવાનો માર્ગ છે. કશી વસ્તુના જે ગુણ છે કે લાભ છે એનું સતત ચિંતન કરીએ તો એમાં આપણને આસક્તિ, રાગ કે આસક્તિ જન્મે. તો જેમાં આસક્તિ છે એ જ વસ્તુના જો દોષનું આપણે સતત ચિંતન કરીએ તો આસક્તિમાંથી આપણે મુક્ત થઈએ, એમાં દ્વેષ જન્મે. રાગથી મુક્ત થવા માટે દ્વેષ જન્માવામાં આવ્યો. આ રીતે કેવી રીતે સ્થૂળ દેહમાં અહમવાદ મુક્ત કેમ થવું એ આપણે સમજાવવામાં આવ્યું. પછી આવ્યું સૂક્ષ્મ દેહ. એ શેનું બનેલું છે એનું બહુ સરસ વર્ણન આવે છે અહીંયા આગળ. જો 57મો શ્લોક જુઓ, સૂક્ષ્મ શરીરનું વર્ણન છે. વાઘાદિ પંચવળી પાંચ કર્મેન્દ્રિયો છે, શ્રવણાદિ પંચ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, પ્રાણાદિ પંચ પાંચ પ્રાણ છે, બરોબર. આમ તો તત્વબોધ વગેરેમાંથી આપણે જાણીએ છીએ કે આ સૂક્ષ્મ શરીર કેટલા અવયવોનું બનેલું છે, કેટલા, 15, 17. હા વાહ, કયા 17 અવયવો? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન અને બુદ્ધિ. વાહ ભાઈ વાહ. એની એ સૂક્ષ્મ શરીર 17 અવયવનું બનેલું છે એ બહુ પ્રચલિત એની વ્યાખ્યા છે. અહીં જરાક વધારે એની વિસ્તારથી વ્યાખ્યા કરે છે, મેં બીજી બીજી વસ્તુનો સમાવેશ કરી દે છે. એ દરેકની પોતાની રુચિ પર આધારિત છે. તો વાઘાદિ પંચ વાણીથી મળીને 5 કર્મેન્દ્રિયો, શ્રવણાદિ પંચ શ્રોતથી મળીને 5 જ્ઞાનેન્દ્રિયો, પ્રાણથી મળીને 5 પ્રાણ, પ્રાણપાન વગેરે, અભ્રમુખાની પંચ, વળી પાછા 5માં મહાભૂતનો પણ સમાવેશ કરી નાખો. પંચ અભ્ર એટલે આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, આ બધા એક એક આપણને ગ્રુપ કહેવામાં આવ્યા, એક એક જૂથ કહેવામાં આવ્યા. બુદ્ધિયાદિ, બુદ્ધિ વગેરે અંતઃકરણ, બુદ્ધિ, મન, અહંકાર, ચિત્તમ, એનું બનેલું એક જૂથ. અવિદ્યા, કામ, કર્મ, એમ કરીને પુર્યષ્ટકમ, આવા આવા 8 પૂરીથી આ સૂક્ષ્મ શરીર બનેલું છે. આપણે એક સમજવા જેવી વ્યાખ્યા છે કે અવિદ્યા, કામ, કર્મ બધું છે વડે સૂક્ષ્મ શરીરની અંદર જ રહેલું છે. એ છે કારણ શરીર, પછી સૂક્ષ્મ શરીરમાં જ રહેલું છે. કારણ નામનું જુદું શરીર નથી. અહીં સૂક્ષ્મ શરીરનું વર્ણન કરવામાં આવ્યું અને 99મા શ્લોકમાં સ્વપ્નો ભવતી અસ્ય વિભક્તિ અવસ્થા. સૂક્ષ્મ શરીર છે એની પ્રાધાન્ય ક્યાં હોય છે? સ્વપ્ન અવસ્થામાં હોય છે. ત્યાં આ બુદ્ધિ જે છે કે મન છે પોતાને જગતની રચના કરે છે. સ્વપ્ન કોને કહેવાય? આપણને અવધ અનુભવ થાય સ્વપ્નમાં, પણ ફેર એટલો જ છે કે આ જે અત્યારે જગત છે એ ઈશ્વરે રચેલું છે, અને સ્વપ્નમાં આપણને જે જગતનો અનુભવ થાય છે એ આપણે પોતે રચેલું છે. તો જાગૃતમાં આપણે જે જગતનો અનુભવ કરીએ એને ઈશ્વર સૃષ્ટિ કહેવાય, ઈશ્વરે રચેલું કહેવાય. સ્વપ્નમાં આપણે જે જગતનો અનુભવ કરીએ છીએ કેવું છે? જીવ સૃષ્ટિ, અર્થાત આપણે પોતે, આપણું મન છે એને પોતે રચેલું છે સ્વપ્નનું જગત. તો આ સૂક્ષ્મ શરીર પણ હું નથી. કેમ નથી? સરસ 101મા શ્લોકમાં સરસ વર્ણન કરવામાં આવ્યું. આપણી પાસે 5 જ્ઞાનેન્દ્રિયો છે, દ્વારા શું કરીએ છીએ? આપણે જગતના 5 પ્રકારના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. 5 કર્મેન્દ્રિયો છે, દ્વારા જગત પ્રત્યે પ્રતિભાવ દર્શાવે, વાણીથી આપણે બોલીએ વગેરે. તો આ જ્ઞાને પછી આપણું મન છે તો વિચારીએ, બુદ્ધિ દ્વારા જાણીએ. આમ આ બધા સૂક્ષ્મ શરીરના જે બધા ઘટકો છે કે અવયવો છે એ બધા દ્વારા આપણે કશો ને કશો વ્યવહાર,
એટલે કોઈને કોઈ વ્યવહાર કરવા માટે આપણને આ બધું આપવામાં આવેલું છે. એટલે 101 શ્લોકમાં સરસ વર્ણન કરવામાં આવ્યું કે જેમ પેલો સુથાર હોય, એ સુથાર પાસે એના બધા ઓજારો હોય, બરાબર ને? આમાં એક વાંસલો કહેવામાં આવ્યો, વાંસ્યાદી, એની પાસે હથોડી હોય, છીણી હોય, એને વાંસલો કહેવાય ને, જ્યાં છીણે રંધો, હા રંધો, બરાબર. આ બધા સુથારના શું છે? ઓજારો છે, બરાબર છે ને? એટલે ભાઈ આ રંધો તો સુથાર નથી ને, છીણી પણ સુથાર નથી, હથોડી પણ સુથાર નથી. સુથાર જ્યારે કામ કરવા આવે સવારે, ત્યારે એનું પોતાની પેલું પેટી લઈને આવે, એમાં બધા ઓજારો ભરેલા હોય, એ ખોલે. દિવસ દરમિયાન એ ઓજારોથી કામ કરે ત્યારે આપણે સુથાર કહીએ. સાંજ પડે એટલે વળી પાછા બધા ઓજારો પેટે મૂકીને બંધ કરે, એટલે પછી સુથાર બચી ગયો, પછી સાદો માણસ થઈ ગયો. તેવી રીતે આત્મા આવું જ કરે છે. સવારે પડે ને પેટી ખોલે, રાત્રે પેટી બંધ હોય, સવારે પડે ને એટલે આ જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન બુદ્ધિ બધા ઊંઘી ગયા, આ બધાને ખોલે અને દિવસ દરમિયાન બધા દ્વારા વ્યવહાર કરે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા બધા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરે, કર્મેન્દ્રિયો દ્વારા બધાને પ્રતિભાવ દર્શાવે, મન દ્વારા વિચારે, બુદ્ધિ દ્વારા જાણે. આ બધા સાધનો છે. જેમ સુથારના ઓજાર હોય તેવી રીતે આ બધા આપણા સાધનો છે. એ દ્વારા આપણે દિવસ દરમિયાન વ્યવહાર કરતા હોઈએ છીએ. રાત પડેલી પેટી બંધ કરી દે, પછી ભેગા કે બધા રાતે બધો વ્યવહાર બંધ. એટલે આપણો આ બધી આ સૂક્ષ્મ શરીર સાથેનો સંબંધ કેવો છે? જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, પ્રાણ, મન, બુદ્ધિ વગેરેથી બનેલું આ સૂક્ષ્મ શરીર છે, એની સાથે આપણો કેવો સંબંધ છે? સુથારનો ઓજારો સાથે સંબંધ છે. એવો જ કંઈક સંબંધ આપણો આની સાથે, ખરો કે નહીં? કે સુથાર જેવી રીતે પોતાના ઓજારો દ્વારા એનું બધું કામ કે વ્યવહાર કરે, તેવું આપણે પણ આ બધા ઓજારો દ્વારા, ક્યાં કરણો દ્વારા, સાધનો દ્વારા વ્યવહાર કરતા હોઈએ છીએ. તે 24 કલાક નહીં, રાત પડે એટલે પછી બધું બધું પેટીમાં વાસી દઈએ. એટલે એ રીતે વિચાર કરવાનો, કહ્યું કે આ કર્મેન્દ્રિયું હોઈ શકું? એ તો ઓજાર જેવું છે. જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન બુદ્ધિ કેવા છે, પ્રાણ વગેરે કેવા છે, ઇન્ટરનેટ જેવા છે, ટેલિફોન જેવા છે, લેપટોપ, બધા બધી હોય સાધનો. હવે આવા સાધનો હોય તો હું લેપટોપ તો નથી, ઇન્ટરનેટ પણ નથી, ટેલિફોન પણ નથી, વોટ્સએપ પણ નથી, આ તો સાધનો છે. તેવી રીતે આ બધી ઇન્દ્રિયો વગેરે સાધનો છે, એ હું નથી. એટલે સૂક્ષ્મ શરીરમાં નથી, અહમ ભાવ મુક્ત થવા આ રીત બતાવી. સ્થૂળ શરીરમાંથી અહમ મુક્ત થવા માટે એ સ્થૂળ શરીરની જે ઘૃણાત્મક જે વર્ણન કરવામાં આવ્યું, જેથી આપણે એના પ્રત્યે દ્વેષ જન્મે અને આસક્તિ મુક્ત થઈએ. સૂક્ષ્મ શરીરમાંથી અહમ મુક્ત થવા માટે એને ઓજારો સાથે સરખાવવામાં આવ્યું કે હું તો એને ધરાવનાર છું, એનો માલિક છું, આ ઓજારો હું નથી. અને પછી આવે છે કારણ શરીર. કાલે આપણે જોઈશું એટલે આપણે પહોંચીશું ભાઈ જ્યાં સુધી લગભગ આવી ગયા છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.